વડોદરા શહેરના નવલખી મેદાનમાં સગીર ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવાની માંગ સાથે શહેરના નાગરિકો દ્વારા મોઢા પર કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી કાઢવામાં આવી હતી. ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. નવલખી મેદાનમાં બનેલ દુષ્કર્મની ઘટનાને પગલે શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે શહેરમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો, રાજકીય પક્ષો દ્વારા દુષ્કર્મની ઘટનાને વખોડતા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના જાગૃત નાગરિકો દ્વારા ગાંધીનગર ખાતે મોઢા પર કાળી પટ્ટી ધારણ કરી વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો જોડાયા હતા અને પીડિતાને ન્યાય આપવા માટે માંગણી કરી હતી. ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી રેલી અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠીચાર રસ્તા થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. પીડિતાનો ન્યાય આપો, આરોપીઓને વહેલી તકે પોલીસ પકડે તેવા પોસ્ટરો સાથે નીકળતી રેલી ટ્રાફિક વ્યવહારો ખોલવાઈ ગયો હતો. કલેક્ટર કચેરી ખાતે રેલી આવ્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં આરોપીઓને વહેલી તકે ઝડપી પાડી તેઓને કડકમાં કડક સજા આપે તેવું પત્રમાં જણાવ્યું હતું. મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.